કે અત્યારે આપણે જોઈએ તો કોઈ સાથે વાતચીત કરવી હોય તો આપણે ટેલિફોન દ્વારા એટલે કે મોબાઈલ દ્વારા સરળતાથી આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ પરંતુ પહેલાના સમયમાં આવી બધી સુવિધાઓ ન હતી તો એકબીજા સાથે વાતચીત કરવા માટે લોકો પત્રનો ઉપયોગ કરતા હતા તો આ પાઠમાં આપણે આજે એ શીખીશું કે પત્ર આપણે લખીએ છીએ તોમાં પત્રમાં કઈ કઈ બાબતો છે એ અગત્યની હોય છે પછી આપણે પત્ર લખીએ છીએ અને આપણે ટપાલ પેટીમાં નાખીએ છે પછી શું પ્રક્રિયા થાય છે અને આપણે જ્યાં પહોંચાડવો હોય ત્યાં પત્ર કેવી રીતે પહોંચે છે તે વિશે પણ આપણે વાત કરીશું પછી કે આપણે જે પત્ર મોકલીએ છીએ એ પોસ્ટ ઓફિસમાં જાય છે તો આ બધી પ્રક્રિયા પોસ્ટ ઓફિસમાં થતી હોવાથી તો પોસ્ટ ઓફિસ માં કયા ક્યા કાર્યો થાય છે તે વિશે પણ આપણે આ પાઠમાં માહિતી મેળવીશું હવે આપણે અત્યારે શરૂઆતમાં વાત કરીએ તો કે પત્રની યાત્રા હવે અહીં તમને એક પત્ર આપેલો છે હવે એ પત્ર લખેલો છે સમીરા એ પત્રમાં લખેલું છે કે સલમાન તું કહે કેમ છે અમે બધા મિત્રો તને ખૂબ જ યાદ કરીએ છીએ બધા વડીલોને નમન લિખિતન સામીરા તો કે સામીરા છે એ પત્ર લખ્યો છે હવે કોને લખ્યો છે તો કે લખ્યો છે સલમાન ને એટલે જ્યાં મોકલવાનો છે ત્યાંનું એડ્રેસ સલમાન છે અમદાવાદમાં રહે છે તો એનું એડ્રેસ પણ આપેલું છે હવે આ પત્ર સમીરાએ લખ્યો છે અને એ પત્ર સમીરાએ ટપાલ પેટીમાં નાખ્યો અને એ ટપાલ પેટીનો રંગ કેવો હોય છે તો કે લાલ રંગ હોય છે આ ખાસ ધ્યાન રાખવાનું કે ટપાલ પેટી છે એનો રંગ લાલ હોય છે હવે આજે સમી સમીરાએ પત્ર લખ્યો છે એ પત્ર ટપાલ પેટીમાં નાખવામાં આવે છે એટલે હવે પત્ર કહે છે કે મારી યાત્રા હવે અહીંથી શરૂ થાય છે પછી પત્ર કહે છે કે એ ટપાલ પેટીમાંથી અમને મારી સાથે બીજા જે પત્રો હતા એને બહાર કાઢવામાં આવે છે એક બેગમાં ભરવામાં આવે છે અને પછી હું એ બેગ દ્વારા પોસ્ટ ઓફિસે પહોંચું છું હવે પોસ્ટ ઓફિસે પહોંચ્યા બાદ પત્ર ઉપર સિક્કા મારવામાં આવે છે પછી એ સિક્કા મરાઈ જાય પછી એને જિલ્લા અને તાલુકા મુજબ તેની વહેંચણી કરવામાં આવે છે વળી પાછા વહેંચણી થઈ ગઈ કે તાલુકા જિલ્લા તો એ બધા પત્ર ને એક પાછી બેગમાં ભરવામાં આવે છે ત્યારે પત્ર કહે છે મારી સાથે બીજા ઘણા પત્ર હતા જેમ કે આ અમદાવાદ મોકલવાનો પત્ર હતો તો કે બીજા અમદાવાદના ઘણા બધા પત્ર છે એ મારી સાથે બેગમાં હતા પછી ત્યાંથી હું બેગમાં સવારી કરતા નીકળું છું અને હું પહોંચું છું રેલવે સ્ટેશન ત્યાં અમદાવાદની ટ્રેનમાં હું એક દિવસની મુસાફરી કર્યા બાદ હું અમદાવાદ પહોંચી ગયો પછી અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી દરેક વિસ્તારના પત્ર છે એ અલગ કરવામાં આવે છે તેના પર સિક્કો મારવામાં આવે છે અને પછી ટપાલી તેનું ઘેર ઘેર વિતરણ કરે છે તો આ હતી પત્રની યાત્રા કે તે ઘણી બધી જગ્યાએ મુસાફરી કરી અને છેલ્લે પછી સલમાનના ઘરે પહોંચે છે હવે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે પત્ર તો લખ્યું પરંતુ તમે પત્રમાં સરનામું લખતા નથી તો શું થાય જો આપણે પત્રમાં સરનામું ના લખીએ વ્યવસ્થિત સાચું સાચું લખવું પડે નહીતર પત્ર ક્યાં પહોંચાડવાનું છે તેના વિશે માહિતી મળે નહીં અને પત્ર પણ પહોંચી શકે નહીં પછી જ્યારે તમે પત્ર લખો છો તો અહીં એક ટિકિટ ચોંટાડવાની હોય ટપાલ ટિકિટ એને કહેવાય જો એ ટિકિટ પણ જો તમે ના ચોંટાડી હોય તો સામેવાળી વ્યક્તિને પત્ર જેને આપણે મોકલાવું હોય એને પત્ર મળે તો એને દંડ પણ ચૂકવવો પડે છે તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે પછી કે આ જે ટપાલ ટિકિટ ચોંટાડવામાં આવે છે તે ટપાલ ટિકિટ એક સરખી હોતી નથી અલગ અલગ કિંમતની ટપાલ ટિકિટ હોય છે અને તેના આકાર પણ ઘણા જુદા જુદા જોવા મળે છે તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે આપણે સાચું વ્યવસ્થિત એડ્રેસ લખવું જોઈએ જેથી આપણે જ્યાં પત્ર પહોંચાડવો હોય ત્યાં પહોંચી જાય છે અને ટિકિટ પણ ખાસ યાદ કરીને આપણે લગાડવી જોઈએ પછી આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ કે આ ટપાલ આપણે લખ્યો હવે આ પોસ્ટ ઓફિસ વિશે આપણે માહિતી મળી મેળવી કે પોસ્ટ ઓફિસમાં શું હોય છે ક્યાં કાર્યો થાય છે તો પેલો આપણને પ્રશ્ન છે કે પોસ્ટ ઓફિસ માંથી મળતી વસ્તુ કે પોસ્ટ ઓફિસ માંથી આપણને કઈ કઈ વસ્તુઓ મળે છે તો કે પોસ્ટ ઓફિસ માંથી આપણને મળે છે પોસ્ટકાર્ડ પછી આપણે આજે ટપાલ ટિકિટ લગાવ્યા એ ટપાલ ટિકિટો પછી પરબડિયા ઓર્ડર ફોર્મ આવી બધી વસ્તુઓ છે એ આપણને પોસ્ટ ઓફિસમાંથી મળે છે પોસ્ટકાર્ડ ટપાલ ટિકિટો પરબડિયા અને મની ઓર્ડર ફોમ આ બધી વસ્તુઓ આપણને પોસ્ટ ઓફિસમાંથી મળે છે પરંતુ નિયત કિંમત એની જે કિંમત હોય એ કિંમત આપણે પોસ્ટ ઓફિસમાં ચૂકવવી પડે છે પછી છે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે કે આપણે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી આપણે પોસ્ટ ઓફિસમાં ગયા તો આપણને ત્યાં શું જોવા મળ્યું તો કે આપણને જોવા મળ્યું કે કેટલી બધી બારીઓ આવેલી હોય છે અને એ દરેક બારી ઉપર જુદા જુદા કાર્ય થતા હોય છે જેમ કે એક એવી બારી હોય કે જ્યાંથી આપણને ટૂંકમાં મની ઓર્ડર ફોર્મ પોસ્ટકાર્ડ પરબીડિયા ટપાલ ટિકિટો આ બધી જે વસ્તુ હોય એ એક બારી ઉપર મળતી હોય ત્યાંથી આપણે તેને લઈ લેવાનું પછી બીજી બારી એવી હોય છે કે જ્યાં આપણે કોઈ પણ પાર્સલ પહોંચાડવાનું એટલે કે કોઈ પણ એવી વસ્તુ હોય જેને આપણે આપણા સભા સગા સંબંધીઓ પાસે પહોંચાડવાની હોય તો એ બારી એની હોય છે કે આપણે એ પાર્સલ છે એ ત્યાં એ બારી ઉપર જમા કરાવવાનું અને એને પૈસાની ચુકવણી કરી આપવાના કે પાર્સલ પહોંચાડવા માટેનો જે ખર્ચ થાય એ ખર્ચ આપણે તેને આપવો પડે પછી ત્રીજી બારી તો કે ત્રીજી બારી એવી હોય છે કે જ્યાં આપણે સગા સંબંધીઓને જો પૈસા પહોંચાડવા હોત તો જે આપણે મની ઓર્ડર ફોર્મ ભરી અને કેટલા જે પૈસા પહોંચાડવાના છે એ પૈસા આપણે ત્યાં જમા કરાવવાના હોય છે પછી આ સિવાય એક બારી એવી હોય કે જ્યાં આપણે ટૂંકમાં પૈસાનું રોકાણ કરવું હોય કે આપણે પૈસાની બચત કરવી હોય તો એ અંગેના કાર્યો પણ થતા હોય છે પછી આ સિવાય કે ટપાલી છે એ પોસ્ટ ઓફિસમાં ઘણી બધી ટપાલ આવે છે પછી એને સિક્કા મારવાનું કામ પછી એને તાલુકા અને જિલ્લા મુજબ વેચણી કરવાનું કામ પછી એ જિલ્લા મુજબ વેચણી થઈ જાય પછી એને તાલુકા અને જિલ્લા સુધી પહોંચાડવાનું કાર્ય પણ છે એ પોસ્ટ ઓફિસમાં થતું આપણને જોવા મળે છે તો આ બધી વસ્તુઓ છે આપણને પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે પછી શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય કે આપણે જે પત્ર સામાન્ય લખીએ છીએ એ સામાન્ય પત્રથી આપણે વિદેશમાં એટલે કે બીજા કોઈ દેશમાં આપણે તેને પહોંચાડવો હોય તો પહોંચાડી શકીએ તો કે ના આપણે તેને પહોંચાડી શકતા નથી એના માટેનો અલગ પત્ર આવે આંતરદેશીય પત્ર એનો ઉપયોગ જો તમે કરો તો તમે વિદેશમાં પત્ર પહોંચાડી શકો છો પછીનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં બીજા ક્યાં કામ થાય છે કે ચાલો એક તો થયું કે જે પોસ્ટકાર્ડ આપણે મોકલે છે ટપાલ મોકલે છે એ ટપાલ છે એની વહેંચણી થાય સિક્કા મરાય એ કામ તો થાય જ છે પણ એની સાથે સાથે બીજા કયા કાર્યો થાય છે તો કે આપણે પાર્સલ મોકલવું હોય કોઈ વસ્તુનું મની ઓર્ડર ફોર્મ ભરીને આપણે કોઈ પણ સગા સંબંધીઓને પૈસા મોકલવા હોય તો આ પહોંચાડવાનું કામ પણ છે એ પોસ્ટ ઓફિસમાં થાય છે પછી બીજું કાર્ય એ કે ટેલિફોન બિલ હોય કે લાઈટ બિલ હોય આ ભરવાનું કાર્ય પણ આપણે પોસ્ટ ઓફિસમાં કરીએ છીએ પછી આપણે પૈસાનું રોકાણ કરવું હોય તો આપણને પોસ્ટ ઓફિસમાંથી માંથી રાષ્ટ્રીય બચતપત્રો પણ કાઢી આપવામાં આવે છે પછી ચોથું એ કે આપણે જો પૈસા આપણી પાસે હોય વધારે અને આપણે તેની બચત કરવી હોય તો પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતું અને બચત ખાતું પણ હોય છે જેમાં આપણે આપણા પૈસાની બચત કરી શકીએ તો આ બધા કાર્યો છે એ પોસ્ટ ઓફિસ માં થતા આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો એને ફરી એકવાર યાદ કરીએ તો કે પત્ર છે એ એ છે છે સલમાનને પત્ર લખે અને ત્યાંથી પત્રની યાત્રા શરૂ થાય છે કે સામીરા પત્રને છે એ લાલ પેટી એટલે કે ટપાલ પેટીમાં નાખે છે પછી ત્યાંથી બધા પત્રને એક બેગમાં ભરી પોસ્ટ ઓફિસે લઈ જવામાં આવે છે ત્યાં પોસ્ટ ઓફિસમાં બધા પત્રો પર સિક્કા મરાય છે પછી એ બધા જિલ્લા અને તાલુકા વાઈસ અલગ અલગ કરવામાં આવે છે પછી જે કોઈ એક જિલ્લાના હોય તો એને અલગ બેગમાં ભરી એને એ જિલ્લા સુધી પહોંચાડવામાં આવે છે પછી એ ત્યાંથી દાખલા તરીકે આ અમદાવાદ મોકલવાનો છે તો અમદાવાદના બધા પત્ર ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચે છે ત્યાં ફરી પાછા સિક્કા મારવામાં આવે છે અને પછી વિસ્તાર મુજબ ટપાલી છે એ ટપાલની વેચણી કરે છે પછી આપણે જોયું કે સરનામું સાચું લખવું જરૂરી છે જો સરનામું આપણે ના લખીએ વ્યવસ્થિત તો પત્ર યોગ્ય જગ્યાએ પહોંચી શકતો નથી અને ટિકિટ પણ લગાડવી જરૂરી છે જો ટિકિટ ના લગાડીએ તો જેને આપણે પત્ર મોકલ્યો છે એને દંડ ભોગવવો પડે છે પછી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોયા કે પોસ્ટ ઓફિસ માંથી મળતી વસ્તુઓ કે પોસ્ટ ઓફિસ માંથી આપણને કઈ વસ્તુ મળે છે તો કે પરબીડિયા રાષ્ટ્રીય બચત પત્રો મની ઓર્ડર ફોર્મ પછી આંતરદેશીય પત્ર ટપાલ ટિકિટો આ બધી વસ્તુઓ આપણને પોસ્ટ ઓફિસ માંથી મળે છે પછી પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે તો કે પોસ્ટ ઓફિસ માં આપણને ઘણી બધી બારીઓ જોવા મળે છે એ બારીઓ અલગ અલગ કાર્ય થતા હોય એક બારી ઉપર ટપાલ ટિકિટો આંતરદેશીય પત્ર જે વસ્તુઓ જોતી હોય એ આપણને મળે છે બીજી બારીઓ ઉપર આપણે કોઈને પાર્સલ પહોંચાડવું હોય તો તેની વ્યવસ્થા હોય છે ત્રીજી બારી ઉપર આપણે કોઈને પૈસા પહોંચાડવાય મની ઓર્ડર દ્વારા તો એ પણ વ્યવસ્થા હોય છે પછી પોસ્ટ ઓફિસમાં આ ટપાલ જે આવે છે તેની વેચણી કરવાનું કામ તેને સિક્કા મારવાનું કામ અને તેને વિસ્તાર મુજબ પહોંચાડવાનું કામ પણ થતું હોય છે છે તો આ બધી વસ્તુઓ આપણને પોસ્ટ ઓફિસમાં થતી જોવા મળે પછી કીધું કે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે તો કે ના પોસ્ટકાર્ડ લખીને આપણે વિદેશમાં સંદેશ પહોંચાડી શકાતા નથી પછી પોસ્ટ ઓફિસમાં બીજા કાર્ય ક્યાં થાય છે તો કે એક તો સિવાય આપણે કોઈ પણ રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપે છે આપણને આપણે પૈસા બચત કરવા હોય તો પણ આપણે બચત ખાતા અને રિકરિંગ ખાતા દ્વારા આપણે પૈસાની બચત પણ કરી શકીએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું કે પત્રની જ્યારે પોસ્ટ ઓફિસમાં વેચણી થાય છે પછી એક એવું બેગ હોય છે જેને બધા પત્રોને અમદાવાદ મોકલવાના હોય છે તો એ બધા પત્ર અમદાવાદની ટ્રેનમાં અમદાવાદ સુધી પહોંચ્યા પરંતુ ટ્રેન ના હોય પહેલાં ટ્રેન ના હોય તો ત્યારે તે લોકો શું કરતા હશે તો કે ત્યારે અમુક વ્યક્તિઓ દ્વારા પત્ર પહોંચાડવામાં આવતા હતા અને એ વ્યક્તિઓ દ્વારા પત્ર પહોંચાડવામાં આવતા તો એ વ્યક્તિઓને વ્યક્તિઓ તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને સમયમાં પત્રની પણ વ્યવસ્થા નહોતી ત્યારે સંદેશો છે એ કબૂતર દ્વારા મોકલવામાં આવતો હતો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે હવે નવી માહિતી સાથે ફરી મળીશું થેન્ક યુ